ધોરણ 3 ના વિષય પર્યાવરણ ની અંદર આપણે પાઠ નંબર 1 જોઈશું કે પાઠનું નામ છે પુનમે શું જોયું. આપણે ચોપડી જોડી લઈને બે લાઈન પર લઈ જવાનું છે એની અંદર પાઠ નંબર 1 માં તમારે પાઠ ખોલીને જોવાનું છે. એની અંદર આપ્યું છે કે પુનમે શું જોયું, પ્રશ્નાર્થ છે પુનમે શું જોયું. તો આપણે પાઠમાં જોઈશું કે પુનમ શું જોવે છે. પુનમના પુનમ ઘરે હતી, પુનમ નામની એક છોકરી છે અને ક્યાં હતી, ઘરે હતી, એ બીમાર હતી. આજે પુનમે એની માને કહ્યું, પુનમ નામની છોકરી છે ઘરે છે અને એની માને કહે છે, એની માને કહ્યું, માં મને આજે શાળાએ જવા દો, માં મને આજે શાળાએ જવા દો, હું છેલ્લા 2 દિવસથી ઘરે છું. પુનમ નામ ઘરે છે છે. આ રીતે આપણે અલગ અલગ પંખી
વિડીયો જોયા છે, પતંગિયા પણ આપણે જોયેલા છે. પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું. પૂનમ ફરે છે અને જમીન પર પડેલું શું લે છે? એક પાંદડું લે છે. તેના ઘા ઉપર બસ્યું. પૂનમ ફરતા ફરતા જાય છે, પાંદડું મળે છે તો એના ઘા ઉપર બસે છે. હજુ પણ તેની ઘાલ ચીકાચાળ લાગતા હતા. ઘણી બધી વાર પછી પણ પૂનમને એના ઘાલ છે સાનાવાળા લાગતા હતા, ચીકાચાળ લાગતા હતા. પૂનમે વિચાર્યું, એક
હોય છે, દીકવાની ટૂંકી હોય છે, કેમકે વાંદરો બેસે ખુદેલું છે, આ બધાની પૂછું કેવી હોય છે, ટૂંકી હોય છે, અને માથે શીંગડા હોય છે, ગોળ છે, આ બધા હોય છે, શું હોય છે, માથે શીંગડા હોય છે, પણ દીવાલ પર તાણું પાડે છે, તો પરોળીઓ હોય છે દીવાલમાં ઝાડું બનાવીને ચાલે છે, એક પ્રકારનું જીવ જંતુ છે, અને રાત્રે બહાર પટકે છે, ગોળ છે, પછી ચામાં છીણ્યું છે, આ બધા જીવ જંતુઓ છે એ રાત્રે બહાર નીકળે છે, આવી રીતે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળે છે, કોઈ ચાલે છે, કોઈ સરકીને ચાલે છે, કોઈ ભૂકા મારે છે, કોઈ તરે છે, આવી રીતે આપણને જીવજંતુઓ છે રાત્રે જોવા મળે છે, દિવસ જોવા મળે છે, અલગ અલગ પ્રકારના જીવજંતુ પ્રાણીઓને. ચલો રેખાના પ્રાણીઓના રેખા આપણને અહીંયા બતાવ્યું છે, ચાર ખાના બતાવ્યા છે, ઘરમાં રહેતા પ્રાણીઓ, માળામાં રહેતા, ઘરમાં રહેતા અને પાણીમાં રહેતા.
છે, કે બતક છે, બધા
રહેતા છે, જે ચિત્રો તમને દેખાય છે આપણા ઘરમાં રહેતા નથી, તેની અંદર તમારી નોંધણી બન્યા છે. ખ્યાલ આવે? હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચિત્રો દો. અહીંયા પ્રાણીઓના અંદર ચિત્રો આપ્યા છે. શું આપ્યું છે? પ્રાણીના અંદર ચિત્રો આપ્યા છે. ચિત્રો વર્યના લખો. સૌ પ્રથમ શું છે? કૂતરો છે. શું છે? કૂતરો, જમીન પર સાપ,
કેવા હોય છે, નાનું એનાથી મોટું, એનાથી મોટું એ રીતે આપણને ગોઠવવાના છે. તો આપણે અહીંયા એ પદ પ્રમાણે વાંચવાનું છે અને જે સવાલ જવાબ આપ્યા છે એ પૂર્ણ કરવાના છે.